સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ એવા જેતપુરના ગાદી સ્થાન જેતપુરના 220માં ગાદી પટાધીશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેતપુરના આ સ્વામિનારાયણના ઉત્સવમાં ખાસ હાજરી આપી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વામિનારાયણ મંદિરના ગાદી સ્થાનના દર્શન કર્યા હતા અને સંતોના આશીર્વાદ લીધા હતા। દ્વિશતાબ્દી મહોત્સવમાં હાજરી આપતા તેમની સાથે ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા અને યુવા ભાજપના ગુજરાતના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટે ખાસ હાજરી આપી હતી। અહીં સંતો દ્વારા તેમનું ખાસ સ્વાગત કરીને આશીર્વાદ આપેલા હતા। આ તકે મુખ્યમંત્રીએ સંતોના આશીર્વાદ લેતા તેઓએ કહ્યું હતું કે હું અહીં કંઈક લેવા આવેલ છું, ભાજપ કાયમ કુટુંબ ભાવના વાળી પાર્ટી રહી છે। ત્યારે સંતોના આશીર્વાદ માગતા તેઓએ કહ્યું હતું કે ભાજપની કાયમ પ્રગતિ થાય તેવા આશીર્વાદ આપે અને ભાજપ કાયમ પ્રજાનો કામો કરે એવા આશીર્વાદ આપે। ખૂબ જ ટૂંકા વ્યક્તિત્વ સાથે મુખ્યમંત્રીએ પોતાનું ભાષણ ટૂંકાવ્યું હતું અને સંતોના આશીર્વાદ લીધા હતા। આશીષ પાટડિયા, ZSTV, જેતપુર। ડાયાબિટીસ મહાવીરા સ્પેશિયલ પાવડર, આ પ્રોડક્ટ 100% આયુર્વેદિક છે, બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે, તેમજ વજન ઘટતું બંધ થઈ જાય છે, વારંવાર પેશાબ જવું, અટકતું આવવું, જલન થવું વગેરેમાં પણ ફાયદાકારક છે। ડાયાબિટીસથી આંખ, કિડની, લીવર, હાથ પગ, હૃદય વગેરેને નુકસાન થતું રોકે છે। આ પ્રોડક્ટ ખાસ પ્રકારની જડીબુટ્ટીઓથી બનાવેલ છે। આ દવા લેવાથી શરીરમાં કોઈ પ્રકારનું નુકસાન થતું નથી। આની કિંમત ફક્ત 600 રૂપિયા છે। ભારતીયોના હિત માટે વધુ માહિતી માટે કોલ કરી શકો છો 9081200735 ઓર 9913600660। જાહેર જનતા ભાઈઓ, બહેનો, નવયુવાન મિત્રો તેમજ બાળ ગોપાળ, મેં દિવાળી તેમજ નૂતન વર્ષ નિમિત્તે આપ સૌનું આરોગ્ય તેમજ આવનાર વર્ષ સૌનું શુભ નીવડે એવી તમામ ભાઈઓ બહેનો નવયુવાન મિત્રોને શુભેચ્છા પાઠવું છું। સમગ્ર નસવાડી તાલુકાની જનતાને હું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગોપાલસિંહ શિવસિંહ ચૌહાણ આવનાર દીપાવલી અને નવ વર્ષના શુભેચ્છા પાઠવું છું અને નવ વર્ષ સૌને ફળદાયી યશસ્વી નીવડે એ બદલ હું શુભેચ્છા પાઠવું છું।
સમગ્ર ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને સમગ્ર ઉમરગામથી અંબાજી સુધીની આદિવાસી પટ્ટીમાં નવા વર્ષના તમામ જનતાને શુભેચ્છા પાઠવું છું અને દીપાવલીની પણ શુભેચ્છા પાઠવું છું અને સમગ્ર ગુજરાતની અંદર પ્રગતિ થાય, સમગ્ર ગુજરાતની જનતા શાંતિમય અને સુખમય પ્રાપ્ત કરે એવી પરમ કૃપાળ પરમાત્માને પ્રાર્થના કરું છું અને સમગ્ર જે આખા ગુજરાતની જે જનતા છે એ કોરોના મહામારીમાં ત્રીજી લહેરની અંદર જે લડાઈ લડી રહ્યા છે એ મહામારીમાં એમનો સામનો કરવાનું પરમ કૃપાળ પરમાત્મા એમને શક્તિ અર્પે એવી શુભેચ્છા સાથે હું સમગ્ર જનતાને દીપાવલી અને નવા વર્ષના શુભકામના પાઠવું છું. જસુભાઈ ભીલ, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ, આદિવાસી મોરચો.